एक तरफ अमेरिका ना राष्ट्रपति डोनाल्ड ट्रम्प छे, तो बीजी तरफ छे उत्तर कोरिया नो तानाशाह किम जोंग उन, अने आ बन्ने नी वच्चे फसायेली छे आखी दुनिया। किम जोंग उन उत्तर कोरिया नो ए माथा फरेल तानाशाह छे, जेनी सनक ना किस्साओ पूरी दुनिया मा मशहूर थई चुक्या छे। पछी भले ते तेनो हाव भाव होय के पछी पोताना सगा संबंधीओ फौजना जवानो के पछी तेना निर्णयनी वच्चे आववा वाला कोईपण व्यक्तिनी सामे तेनो खौफनाक वर्ताव होय, जेना कारणे किम जोंग उन हवे दुनिया मा पोतानी एक अलग ओळख बनावी चुक्यो छे। पण वीतेला केटलाक दिवसों मा किम जोंग उन एटले के उत्तर कोरिया अने डोनाल्ड ट्रम्प एटले के अमेरिका वच्चे कोकड़ू गूंचवायेलू लागे छे। उत्तर कोरियाए स्पष्ट कर्युं छे કે તે અમેરિકાની ધોંસમાં નથી આવવાનું, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કિમ જોંગ ઉનની બેલગામ ઈચ્છાઓ પર કાપ મૂકવા માટે સામ, દામ, દંડ, ભેદ તમામ પ્રકારના તરકટ રચવાનું મન બનાવી લીધું છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા પર દુનિયાભરની પાબંદીઓ લાગી છે, તેમ છતાં પણ તેની પાસે 7 લાખ લોકોની ફોજ મોજૂદ છે। એટલું જ નહીં, ઉત્તર કોરિયા પાસે દુનિયાના સૌથી વધારે 45 લાખ લોકોની રિઝર્વ ફોર્સ છે। કિમ જોંગ ઉનનું ફરમાન એ તમામ માટે સૌથી મોટું ફરમાન છે, જેને ન માનવાની હિંમત દેશના કોઈ શખ્સમાં નથી, જેથી કરીને કિમ દેશની લગભગ 1/3 ભાગની આબાદીને ક્યારેય પણ સેના માટે કામ કરવાનું કહી શકે છે। ઉત્તર કોરિયામાં દરેક પુરુષ માટે કોઈ ને કોઈ રૂપમાં ફૌજી ટ્રેનિંગ લેવી જરૂરી છે, અને એકમાત્ર શરત એ છે કે તેમને કોઈ પણ સમયે યુદ્ધના સમયથી બહાર નીકળવા માટે બોલાવી શકાય છે। દુનિયાના તમામ દેશો પર કરવામાં આવેલ સર્વે અનુસાર ઉત્તર કોરિયા પાસે હથિયારોનો ઝખીરો છે। ઉત્તર કોરિયા પાસે 70 સબમરીન, 4200 ટેન્ક, 458 ફાઈટર જેટ અને 572 લડાકુ વિમાન છે। દર વર્ષે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયોંગમાં થવાવાળી ફૌજી પરેડમાં સેંકડો અને હજારોની સંખ્યામાં સૈનિકો અને સામાન્ય જનતા ભાગ લે છે। આ પરેડ ને અન્ય કોઈ રેલીની તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ થઈ જાય છે। સામાન્ય રીતે આ પરેડ કિમ જોંગ ઉનના કોઈ પરિવારના સદસ્યના જન્મદિવસના સમયે હોય છે। દુનિયાભરના દબાવ છતાં પ્યોંગયોંગમાં ક્યારેય પરમાણુ હથિયારની પોતાની મનસા કિમે કદી નથી છુપાવી। બેલેસ્ટિક મિસાઇલના પરીક્ષણ સિવાય ઉત્તર કોરિયાએ 5 વાર પરમાણુ પરીક્ષણ પણ કર્યું છે, જેમાંથી 2 પરીક્ષણ તો વર્ષ 2016માં જ કર્યા। ઉત્તર કોરિયાનો દાવો છે કે તેણે જે છેલ્લી મિસાઇલનું પરીક્ષણ કર્યું તેને રોકેટ થકી પણ છોડી શકાય છે। અમેરિકા અને ઉત્તર કોરિયાની દુશ્મની કોઈનાથી છુપાયેલી નથી, પણ એ પણ સત્ય છે કે ઉત્તર કોરિયાના આસપાસ પણ કોઈ દોસ્ત નથી। પ્યોંગયાંગ પોતાના પાડોશી જાપાન અને દક્ષિણ કોરિયાને સૌથી મોટું દુશ્મન માને છે। કિમ જોંગ ઉને એ વાત ઘણીવાર જાહેર કરી છે કે દક્ષિણ કોરિયા અને જાપાન ઘણીવાર અમેરિકાના કહેવા પર પોતાના વિરુદ્ધમાં કામ કરતા રહે છે।